સુરતના પાંડેસરાની 18 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠેરાવાયેલા ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। ગુજરાતના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે। કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે, તેમાં પણ 18 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં ઇતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો આવ્યો નથી। આ પહેલા પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઈ હતી। સોમવારે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો, જેમાં આજે મંગળવારે કોર્ટે ચુકાદો આપતા ફાંસીની સજા ફટકારી હતી। સાથે જ બાળકીના પરિવારને 20 લાખની સરકારી વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે। રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત।